વિશ્વભરમાં કોરોનાની વેક્સિન પર કામ થઈ રહ્યું છે. આપણા દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનનું ટ્રાયલ શરૂ થવાનું છે. આ વેક્સિન ટ્રાયલ માટે અમદાવાદ આવી પહોંચી છે. વેક્સિનના ટ્રાયલ માટેની જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે. કુલ 1000 લોકોને વેક્સિન આપી તેનો પ્રભાવ ચકાસવામાં આવશે. વેક્સિનને 2-8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવામાં આવી છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આજે સાધના કોલોની વિસ્તારમાં ભરાતી મંગળવારની ગુજરી બજારમાં તમામ ફેરિયાઓ તથા સ્થાનિક દુકાનદારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જામનગરના કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામે વિરમભાઈ ગમારાની ખેતીની જમીન આવેલી છે. આ જમીન પર તેમના પત્ની રૈયાબેન, પુત્ર રામજીભાઈ તથા 2 પુત્રીઓનો સહિયારો હક છે. વિરમભાઈના પુત્ર રામજીભાઈએ આ જમીન પોતાના એકલાના નામે કરી લેવા ષડયંત્ર કર્યું હતું. તેમણે ખોટો વારસાઈ આંબો બનાવી તથા પોતાની જીવિત માતાનું બનાવટી ડેથ સર્ટિફિકેટ રજૂ કરી વારસાઈ નોંધ પડાવી લીધી હતી. આ અંગે જાણ થતાં નમ્રતાબેન મહેન્દ્રભાઈ ભટ્ટીએ રામજીભાઈ તથા તેના 2 સાગરિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં પીએન માર્ગ પર ધન્વંતરી મેદાન સામે સેમ્સ પિઝા રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. નોબત પરિવારના ચેતનભાઈ માધવાડીના હસ્તે આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન થયું હતું. આ તકે હરીશભાઈ સૌજાણી, દીપભાઈ સૌજાણી તથા દર્પણભાઈ માધવાણી અને હિમાનીબેન સૌજાણી ઉપસ્થિત રહ્યા હતા.